છે ખરેખર ભાવનો મુખ્ય છે. એને શું આપો છો તે મહત્વનું નથી, કેવી રીતે આપો છો એનું મહત્વ છે. આપણને ખબર છે કે આટલો શીરો બનાવ્યો હોય કારણ કે આટલો જ લોટ. આ વાત આપણે કરી છે એવું નથી સાહેબ, આ અર્થઘટન આપણા છે એવું નથી. ભૂતકાળમાં આપણી પાસે એવા ઉદાહરણો છે. તમે કદાચ વારંવાર એક ધૂન સાંભળી છે, વિઠ્ઠલ 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 માજા વિઠ્ઠલ પાંડુરંગા, એ ધૂન આપણે સાંભળી છે. અને મહારાષ્ટ્રની અંદર પાંડુરંગનું મંદિર છે, એ આપણને ખ્યાલ, વિઠ્ઠલા ત્રાસી મૂર્તિ છે, જે મૂર્તિ ત્રાસી ઊભી છે. ક્યારેક જાઓ તો જોજો, દર્શન કરજો. એ પણ એક કૃષ્ણનું સ્વરૂપ છે. આ જે વિઠ્ઠલ છે એનો એક પરમ ભક્ત છે. પરમ ભક્ત એટલે એવો ભક્ત સાહેબ કે વિઠ્ઠલ સિવાય કોઈ નામ જ બોલતો નથી. આપણને ખ્યાલ છે કે કેટલાક આપણા તીર્થસ્થાનોમાં જઈએ, આ પરબાવળી જાઓ કે સત્તાધાર જાઓ, ઇવન ગુરુદ્વારામાં જાઓ તો તમને રોટલો આપે તો એ બોલે રામ રોટલો, રામ દાળ, રામ શાક. તમે ગુરુદ્વારામાં જાઓ તો પણ તમારા હાથમાં મૂકે ત્યારે સત શ્રી અકાલ બોલે. આ નામ સ્મરણનો એક રસ્તો છે સાહેબ, આપણે લોકોએ અપનાવવા જેવો છે. ક્યારે નામ સ્મરણ કરવું, સમય મળતો નથી, સમયની જરૂર જ નથી સાહેબ. શ્વાસે શ્વાસે તમે બોલી શકો. તમે અત્યારે જેમ જય શ્રી કૃષ્ણ કહો છો એમ તમે દાળનું તપેલું ગેસ ઉપર મૂકો ત્યારે જય શ્રી કૃષ્ણ બોલો, પછી એની અંદર પાણી નાખો ત્યારે જય શ્રી કૃષ્ણ બોલો, પછી સરસ મજાનો વઘાર થાય છમ બોલે એટલે આપણે ભેગું બોલવું જય શ્રી કૃષ્ણ. નોખો સમય કાઢવાની કોઈ જરૂર નથી. તો આ પુંડરી કેવો હતો, શ્વાસે શ્વાસે નામ લીધા કરે અને એટલું બધું સુંદર રીતે નામ લે, આત્મીયતાથી નામ લે કે ઈશ્વરને એમ જો કા તો જબરો મારો ભક્ત છે. એટલે બન્યું એવું કે પાંડુરંગ પોતે આવ્યા કે ચાલો હું આની પરીક્ષા કરું, હું જઈને ઉભો રહું તો શું કરે છે, એ નામ સ્મરણ બંધ કરી દે છે. પાંડુરંગ પોતે આવ્યા ત્યારે પુંડરીક એના મા બાપની સેવા કરતો હતો. મા બાપ વૃદ્ધ હતા, એને પગ ચાંપતો હતો, એને માલિશ કરતો હતો, એની સેવામાં પડ્યો હતો. એને ખબર પડી ગઈ કે કોઈક આવ્યું છે. તમે સમજો સાહેબ, ઈશ્વર સાથે જેનું શ્વાસે શ્વાસનું અનુસંધાન હોય ને એને ઈશ્વર આવ્યા એ ખબર ન પડે એવું બને નહીં સાહેબ. આપણી પાસે રોજ એકવાર ઈશ્વર આવે જ છે પણ આપણે ધ્યાન નથી આપતા સાહેબ. આપણને એમ થાય કે આ તો ફલાણા ભાઈ આવ્યા છે, એ ભાઈ આજે આવ્યા હતા ત્યારે એમાં ઈશ્વર ભેગો આવ્યો હતો. વી આર ઓલવેઝ વેઇટિંગ કે સ્પેશિયલ ઈશ્વર આવશે. કૃષ્ણ એટલે આવો મોર પીછેધારી કૃષ્ણ હવે નહીં આવે સાહેબ, હવે તો જીન્સનું પેન્ટ ને ટી શર્ટ પહેરેલો હશે એવો કૃષ્ણ આવશે. કદાચ આ યુવાનોની વચ્ચે બાઇક ઉપર આવશે. બાઇક ઉપર આવીને કોઈ સરસ મજાની ગૌ માતાને શોધીને પોતાની થેલી ખોલે ને એમાંથી બે ચાર રોટલાના ટુકડા અહીંયા નાખતો જાય તો સમજવું કે આ આજનો કૃષ્ણ છે. તો એની પાસે ખબર પડી ગઈ કે કૃષ્ણ આવ્યા, અરે પાંડુરંગ આવ્યા. પણ હી વોઝ બિઝી વિથ મા બાપની સેવા. એને કહ્યું ભાઈ મા બાપની સેવા મારા માટે પહેલી, મારા પહેલા ઈશ્વર મા બાપ છે. જોયું જ નહીં એની સામે, પાંડુરંગ સામે જોયું જ નહીં સાહેબ. ખબર પડી ગઈ. પાંડુરંગે થોડો પ્રયાસ કર્યો કે અમારી સામે જોવે, એટલે એને સેવા કરતા કરતા કહ્યું મને ખબર છે તમે આવી ગયા છો, મેં નોંધ લીધી છે. પણ જુઓ ભાઈ, અત્યારના હું મારી મા બાપની સેવામાં પડ્યો છું એટલે હું તમને અત્યારે ધ્યાન નહીં આપી શકું. તમે સમજો કર્મના ફળ કેમ મળે એની વાત કરીએ, અત્યારે સેવા નહીં કરી શકું. પાંડુરંગને તો આ તો જબરો માણસ છે, મારી સામુ છોટો નથી, મને આવો જવાબ આપે છે. પહેલામાં કોઈ વિચલિત નહીં, મા બાપની સેવા એઝ ઇટ ઇઝ ચાલુ અને નામ સ્મરણ ચાલુ. પાછળ ખુદ ઈશ્વર ઊભો છે જેનું નામ લઈ રહ્યો છે, એની સામુ જોયું નહીં. થોડી વાર થઈ એટલે પુંડરીકને એમ થયું કે એને ઊભા ન રખાય, એટલે એને નજીકમાં એક ઈંટ હતી, એ ઈંટ આમ સેરવીને કહ્યું થાકી ન જાય અમો તો આને ટેકે બેસજો, મને હજી વાર લાગશે. અને એમ કહેવાય છે
જે આજે પણ તમે અનુભવી શકો કે આવેલા પાંડુરંગ એ ઈંટનો ટેકો લઈને ઊભા રહ્યા છે, માટે અત્યારે પણ ત્રાંસી મૂર્તિ ત્યાં છે. એ પુંડરીકે ઊભા રાખ્યા એ પાંડુરંગ છે. તમે કર્મ કરો પણ કયું ફળ જોઈએ છીએ? અહીંયા એક બહુ સુંદર જવાબ પુંડરીકે આપ્યો છે, સાંભળવા જેવો. મા બાપની સેવા કરતા કરતા કહે છે, તમે ઈશ્વર છો એ હું સ્વીકારું છું, તમે ઈશ્વર છો તે હું સ્વીકારું છું, પણ તમે માત્ર ઈશ્વર નથી, તમે એકમાત્ર ઈશ્વર નથી, તમે પણ ઈશ્વર છો. આ જરા સમજો, થોડી અઘરી વાત છે. તમે એકમાત્ર ઈશ્વર નથી, તમે પણ ઈશ્વર છો. તમે પણ ઈશ્વર છો એટલે શું? મારા મા બાપ પણ ઈશ્વર છે, મારા આંગણે આવેલો કોઈ તથાગત છે એ પણ ઈશ્વર છે, મને સામે મળેલો કોઈ જીવ એ પણ ઈશ્વર છે. અહીંયાથી પણ સિદ્ધાંત આવ્યો છે, એ પણ સિદ્ધાંત કહેવાય છે. આ પણ સિદ્ધાંતનો અર્થ એવો કે તમે પણ ઈશ્વર છો, વન ઓફ ધ ગોડ્સ. યુ આર નોટ ઓનલી ગોડ, યુ આર વન ઓફ ધ ગોડ્સ. સો આઈ એમ બિઝી વિથ ધીસ ગોડ રાઇટ નાવ, એન્ડ વેન આઈ વિલ બી ફ્રી આઈ વિલ ટર્ન ટુ યુ. આટલી ખુમારીથી જ્યારે કોઈ ભક્ત પોતાના કર્મની ફળની અપેક્ષા રાખ્યા વગર જે કરતો હોય તે ચાલુ રાખે, ત્યારે કહેવાય કર્મણ્ય વાધિકા રસ્તે મા ફલેશુ કદાચન. મારી વાતને સમાપન તરફ લઈ જાઉં. છેલ્લી વાત, આપણે લોકો ઈશ્વરનું સ્મરણ બહુ કરીએ, સપ્તાહો બહુ અટેન્ડ કરીએ, ધાર્મિક બહુ થઈ ગયા છીએ, આપણે નૈતિક ઓછા છીએ. સમારંભો બહુ કરીએ, મહોત્સવો ઉજવીએ, પણ મહોત્સવના મંડપમાં ડિસિપ્લિનમાં રહીએ. હું શિક્ષક છું એટલે આ વાત કર્યા વગર રહી ન શકું. આપણે બહાર નીકળીએ એટલે ઇનડિસિપ્લિન થઈ જઈએ. તમે અહીંયા અત્યારે ડિસિપ્લિનમાં હો એને ધાર્મિક કહેવાય, પણ બહાર નીકળીને જે નિયમ તમારે ટ્રાફિકનો પાળવો જોઈએ તે પાળો તો એને નૈતિક કહેવાય. ત્યાં નીતિ નિયમ છે, અહીંયા ધર્મ છે. આ બે વચ્ચેનો ગેપ ત્યારે ઓછો થાય જ્યારે તમે જે ભક્તિ કરો છો એમાં તમારી ભાવના ભળે. આપણે સાંભળ્યું છે બહુ કે ઈશ્વર તો ભાવનો ભૂખ્યો છે. છે, ખરેખર ભાવનો ભૂખ્યો છે. એને શું આપો છો તે મહત્વનું નથી, કેવી રીતે આપો છો એનું મહત્વ છે. આપણને ખબર છે કે આટલો શીરો બનાવ્યો હોય, કારણ કે આટલો જ લોટ હોય ઘરમાં, થોડુંક એક ચમચી ઘી હોય અને ગોળ નાખીને શીરો બનાવ્યો હોય, પણ એ આટલા શીરાને ગમે તેમ રીતે બનાવ્યો, માથે તુલસી દલ મૂકી દો અને એકાદ પુષ્પની પાંખડી મૂકી દો એટલે શીરો પ્રસાદ બની જાય. માથે તુલસી દલ મૂક્યું એ આપણો ભાવ છે, આપણી ભાવના છે. ભક્તિમાં જ્યારે ભાવના ભળે ત્યારે ઈશ્વર રાજી થાય. કેવી રીતે ભળવી જોઈએ? સીધીને સાદી વાત, આપણી સામે સુદામાનું ચરિત્ર છે, એની વાત આવશે ત્યારે આદરણીય શ્યામભાઈ કહેશે. પ્રભુ સીધું ને સાદું ચરિત્ર છે. નાનકડી પોટલીની અંદર પોતાને ઘરે હતું એવા તાંદુલ ભરીને શ્રી કૃષ્ણને ત્યાં જાય, શરમાતા શરમાતા જાય, કોઈ જોઈ ન જાય એના ખ્યાલ રાખીને જાય, અને કૃષ્ણને ખબર પડી જાય, પેલા પાંડુરંગને ખબર પડી એમ જ કે આની પાસે એવું છે, અને લઈ લે અને એક એક દાણો આરોગતા જાય અને પેલાની સમૃદ્ધિમાં વૃદ્ધિ થતી જાય. જો આખી પ્રક્રિયા એવી છે, મિકેનિકલ છે, આપણને ફેક્ટરી જેવું લાગે, પણ ઈશ્વર જ આપણી ફેક્ટરી ચલાવતો હોય છે. પરિણામે સુદામા જે લઈને આવ્યો તે મહત્વનું નથી, પણ એ પોતાના ભાવથી લઈને આવ્યો, ભાવના ભળી માટે એ ભક્તિ ફળી છે. તમને મને ખ્યાલ છે સાહેબ કે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણને ત્રાજવે તોડવાની વાત આવી ત્યારે કેવી રીતે તોડ્યા હતા? બે સ્ત્રીઓ વચ્ચેની બરાબરની સ્પર્ધા હતી અને એકે પોતાનું બધું જ સામે મૂકી દીધું, ન તોડાણા, પણ સામે એક બીજી સ્ત્રીએ આવીને એક નાનકડું તુલસી દલ મૂક્યું અને પલ્લું નીચે પડ્યું. ઈશ્વર એવું કહેવા માગે છે, ભાવથી જે કરવાના છો એ કરશો, એ નાનકડું તુલસી દલ જેટલું હશે તો પણ મારું પલ્લું તમારા તરફ ઝૂકશે. મને આ વિષય ઉપર ઘણી વાત કરવાનું ગમે,
પણ હું મારી વાતને સમાપન એટલા માટે કરું કે મારે પણ આજનો દિવસ બેસીને શ્યામભાઈની કથા બરાબર શ્રવણ કરવી છે. ફરી એકવાર હું આપ સૌને એવી વિનંતી કરું, વૈજ્ઞાનિકોએ ઉકેલ છે, યુવલ નોવા હરારી નામનો એક બહુ મોટો, યુવાનોને ખબર હશે, ફ્યુચરોલોજીસ્ટ છે, એમ કહે છે કે હવે 500 વર્ષ જીવવું આપણા હાથમાં છે અને આજથી 25 વર્ષ કે 50 વર્ષ પછીના જેટલા માણસો હશે એ 100, 150, 200, 300 વર્ષ સુધી જીવશે. એને તો કહી દીધું સાહેબ, ઘડીક વિચારો જોઈએ કે આપણને ઈશ્વરે કીધું 200 વર્ષ આપ્યા, તો 200 વર્ષમાં આપણે કરીએ શું? બધું પતી ગયું સાળું, કમાણી થઈ ગઈ છે, છોકરાઓ ઉછેર લીધા છે, પરણાવી દીધા છે, એના પણ પડ્યા છે, આપણી સામે જોતા નથી, વિદેશ વયા ગયા છે, વિદેશથી ખાલી અઠવાડિયે એકવાર ફોન કરે છે, આપણે અઠવાડિયાના ફોનમાં રાજી થઈ જાય છે, પછી કરશું શું 200 વર્ષ? આ પ્રશ્ન હું એટલા માટે છેલ્લે મૂકું છું કે કરશું શુંનો જવાબ એ 200 વર્ષ મળશે એ ઈશ્વરના નામ સ્મરણના મળશે. અને નામ સ્મરણ જો આપણાથી ચાલતું રહેશે તો 200 વર્ષ 20 વર્ષ જેવડા લાગશે. આપણે 200ને કન્વર્ટ કરવા હોય 20માં, કોઈ પણ ફળની અપેક્ષા રાખ્યા વગર ઈશ્વર તું જે આપે છે તે યોગ્ય છે એમ માનીને જો સ્વીકારી લઈએ તો હું માનું છું કે આપણી હરારીએ કહેલી બહુ મોટી આગાહી પણ આપણે પચાવી શકીશું. નહીંતર એ જ હરારી એમ કહે છે કે જેને 200 વર્ષ મળશે એમાંથી 80% લોકો ગાંડા થઈ જશે, 10% લોકો છે એ લૂંટફાટમાં પ્રવૃત્ત થશે અને 10-7% લોકો છે એ પોતાને મળેલા વર્ષોને સાર્થકતાથી જીવી શકશે. આપણે શેમાં રહેવું છે, 80%માં, 10%માં કે છેલ્લા 10%માં? છેલ્લા 10%ની હાજરી આપણી સાર્થકતાની સારી રહેશે. હું માનું છું કે આજે આપણે કથાના આયોજન દ્વારા, સપ્તાહના આયોજન દ્વારા એ છેલ્લા 10 વર્ષમાં શું કરી શકાય એનો શુભારંભ કર્યો છે. મને અહીંયા આટલા શબ્દો કહેવાની જે તક મળી એ બદલ હું ધન્યતા અનુભવું છું આદરજા પરિવારનો, અને શ્યામભાઈ આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું અને આપ સૌને પ્રાર્થના કરું, વિનંતી કરું, આપણે જે ફળ મળે તેને સ્વીકારીને ફળની કોઈ અપેક્ષા રાખ્યા વગર આપણને સોંપાયેલું કામ કરતા રહીએ. હોમવર્ક આપીને આપણને મોકલ્યા છે, એ હોમવર્ક પૂરું થશે એટલે લઈ લેશે, એ હોમવર્કમાં કાચું લઈને જશું તો એ ઉપર કહેશે કે આ કાચું કરીને આવ્યો. સ્કૂલમાં જેમ બીજી વાર ત્રીજી વાર આપણને કરે છે એમ પાછો મોકલશે કે આલે બીજા 25 આપ્યા, થઈ જઈને કરતો આવો. આવવામાં વાંધો નથી, પણ આવશું ત્યારે આ બધા ભેગા નહીં હોય, બીજા લોકો હશે, ત્યારે હું નહીં હોઉં, શ્યામભાઈ નહીં હોય, આવો કથા મંડપ નહીં હોય, તો જામશે નહીં. અત્યારે તો એટલે જામે છે કે આ બધા સ્વજનો છે એટલે જામે છે, તો એવું આવતા ભાવની બહુ ચાન્સ ન લેવો, મળ્યું છે તેને માણી લેવું. જય શ્રી કૃષ્ણ.